નમસ્કાર, જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં ને? કાલે રવિવાર હતો ને, તમને રવિવાર હોય ત્યારે મજા આવે ને રમવાની. તમે બધા ગાર્ડનમાં ફરવા જાઓ છો ને? ચાલો, રવિવાર પછી કયો વાર આવે મને કહોજી. કયો વાર આવે? સોમવાર. તો આપણે સોમવારે કયો વિષય ભણવાનો હોય? ગુજરાતી, હોય ને? તો બધાએ બુક ખોલીને જ બેઠા હશો, બેઠા છો ને? પેન્સિલ સાથે રાખી છે? ચાલો આપણે ગુજરાતી ભાગ બે તેમાં ખોલીશું. તેમાં પેજ નંબર કેટલા છે? 46. કેટલા છે? 46 છે ને? તો જો ઉપર શું સૂચના આપી છે? CW પેજ નંબર 46. એમાં ઉપર જો તમારે તારીખ લખવાની છે. તારીખ છે 22/3/2021. લખી નાખી બધાએ. હવે સૂચના શું છે? તો કે શબ્દ વાંચો અને લખો. શબ્દ આપણે વાંચવાના છે અને બે ખાના છે એમાં શબ્દ લખવાના છે. બધાએ લાઇન ટચ કરી, અંદર બે ઝીણી લાઇન આપી છે એ લાઇન ટચ કરીને સરસ શબ્દ લખવાના છે. તો પહેલાં શું આપ્યું છે વાંચો જી. શું છે? મ ધ. હવે આપણે એ શબ્દ બોક્સમાં લખવાનો છે. ચાલો બધા હું લખું એમ જ જોઈને સાચું લખવાનું છે. મ ધ. આવી રીતના બબે શબ્દ લખવાના છે. બે ખાના ખાલી આપ્યા છે ને એમાં આ શબ્દ બે વાર લખવાનો છે અને બોલવાનો છે, જેથી તમને શબ્દ બોલતા અને મૂળાક્ષર ઓળખતા આવડી જાય. તમારે બોલતું જ જવાનું છે અને પછી જ લખવાનું છે. હવે વાંચો શું છે? તો કે હ અડ હડ. ચાલો લખો બોક્સમાં. હ અડ લખાઈ ગયું એમ જ. હ અડ હડ હડ. હવે શું છે? તો કે ત ક ત ક. તો લખો. ચાલો ત ક ત ક. પાછો લખો બોક્સમાં. ત ક ત ક. ચાલો લખાઈ ગયું. હવે નીચે વાંચો. તમે વાંચો જે શું છે? તો કે ફ અડ ફળ. ચાલો લખો. ફ અડ ફ અડ ફળ. લખ્યું. હવે વાંચો શું છે? તો કે ક અડ કળ. ચાલો કરો. ક અડ. પાછું કરો. ક અડ કળ. શબ્દ બધાએ વાંચી વાંચીને જ લખવાના છે, કોઈએ એમ નામ લખી નાખવાના નથી. હવે જુઓ શું છે? તો કે હ સ હ સ છે ને? ચાલો લખો બોક્સમાં. હ હસ. ચાલો પાછું લખો. હસ. બધા મારી સાથે લખે છે ને? હવે શું છે નીચે? તો કે ર સ ર સ.
ચાલો લોકો, અત્યારે હવે શેરડીનો રસ આવશે ઉનાળામાં. તમે બધાય રસ પીવો છો ને? ભાવે ને રસ? ચાલો લખો, ર સ, રસ, ર સ, રસ. કર્યું પછી શું છે? વ ન, વ ન. ચાલો કરો, વ ન, વ ન. ચાલો લખો બોક્સમાં પાછું, વ ન, વ ન. લખાઈ ગયું? બધા મારી સાથે લખે છે ને? પછી લખો શું છે, પેલા વાંચો શબ્દ, સ ણ, સ ણ. ચાલો કરો, સ ણ. કર્યું? હવે પાછું કરો, સ ણ, સ ણ. પછી શું છે? સ મ, સ મ. ચાલો કરો, સ મ, સ મ. હવે શબ્દ વાંચો અને લખો. તો આપણે શબ્દ વાંચ્યા અને બોક્સમાં લખ્યા, લખ્યા ને બધાય? તમારે મારી સાથે લખાઈ ગયા, લખાઈ ગયા ને? હવે નીચે જો તો શું આપ્યું છે, કે વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું. હવે આપણે વાંચવાનું છે, તો તમારે વાંચવાનું છે. હવે જુઓ, હું શબ્દ વાંચાવું એમ તમારે બધાય શબ્દ વાંચવાના છે. ચાલો મારી સાથે વાંચજો, કે ઝ ટ. બધાએ પેન્સિલ શબ્દ ઉપર રાખતી જવાની છે, મૂળાક્ષર ઓળખતો જવાનો છે અને શબ્દ વાંચતા જવાના છે. ઝ ટ, ઝ ટ. પછી ક ર, ક ર. પછી ન વ, ન વ. પછી શું છે? ય શ, ય શ. પછી સ ઢ, સ ઢ. આવી રીતના તમારે મૂળાક્ષર ઓળખવાનો છે અને પછી શબ્દ વાંચવાના છે. પછી કરો, ભ હણ, ભ હણ. લ ખ, લ ખ. ઝ પ, ઝ પ. ન મ, ન મ. મ ટ, મ ટ. ચાલો ઉપર શું વાંચ્યું, લખ્યું છે? કયો અક્ષર છે મને કહો જી, શું છે આ? શું છે? હા, ભ. શું છે? ભ મ, ભ મ. પછી કયો મૂળાક્ષર છે? તો કે ક દ, ક દ. પછી ન ભ, ન ભ છે ને? પછી ખ સ, ખ સ. પછી ત પ, ત પ. હં, ચાલો રાખી છે ને બધાય પેન્સિલ અને મારી સાથે શબ્દ વાંચો છો ને? બધાને શબ્દ વાંચતા આવડી જવા જોઈ. ય મ, ય મ. ખ લ, ખ લ. મ હણ, મ હણ.
પ ગ પ ગ પછી ગ હણ ગ હણ ચાલો ઉપર તમ વાંચો જે શું લખ્યું છે આ તો છે ગ ચ ગ ચ પટ લ ટ લ પછી દ વ દ વ પછી વ ન વ ન પછી ક પ ક પ ચાલો હવે છેલ્લી લાઈન શું છે ન ખ ન ખ પછી ર મ ર મ પછી ન અડ ન અડ પછી બ સ બ સ પછી જ ગ જ ગ જો આપણે શબ્દો વચાઈ ગયા વચાઈ ગયા ને બધા શબ્દો તમને વાંચતા આવડી ગયા મૂળાક્ષર ઓળખતા આવડી ગયા આવડી ગયા ને આપણે આ કયા શબ્દો હતા આપણે આ શબ્દ વાંચ્યા અને લખ્યા એ બે અક્ષરવાળા બે મૂળાક્ષરવાળા શબ્દો હતા ને હવે જો આપણે આ સી ડબલ્યુનું પેજ તો કર્યું હવે આ શું છે એચ ડબલ્યુ શું છે એચ ડબલ્યુ એમાં તમારે તારીખ જોઈને લખી લેવાની છે હવે કેટલા છે એમાં એમ જ લખ્યું છે કે શબ્દ વાંચો અને લખો એમાં જુઓ ત્રણ મૂળાક્ષરવાળા શબ્દ છે ને તમારે તે એક જ વાર લખવાનો છે શું છે એ છ ગ ન તો તમારે અહીંયા ખાનું ખાલી આપ્યું છે એમાં આમાંથી જોઈ અને આમાં શબ્દ લખવાના છે અને આપણે હમણાં વાંચ્યા શબ્દ એમ જ તમારે આ બધા શબ્દ મૂળાક્ષર ઓળખી અને વાંચવાના છે આપણે ફરી મળીશું બાય થેન્ક યુ